भावनगरना पालीताणानी नगरपालिकानी घोर बेदरकारी सामे आवी छे। नपाना कारणे जनताने डोहळू पाणी पीवानो वारो आव्यो छे। विस्तारनी 1 લાખથી વધુ જનતા દૂષિત પાણીથી પરેશાન થઈ છે। બે બે ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં પણ દૂષિત પાણીનું વિતરણ થયું છે। દૂષિત પાણીના વિતરણથી પાણીજન્ય રોગચાળાની ભીતિ પણ લોકોમાં સેવાઈ રહી છે, તો દૂષિત પાણીથી જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। तो लोगों ने दूषित पानी पीवानो वारो आव्यो छे। बे बे फिल्टर प्लांट होवा छतां लोगों ने दूषित पानी नुं वितरण करवामां आवे छे। तो भावनगरना पालीताणानी नगरपालिकानी घोर बेदरकारी सामे आवी छे, जेमां नगरपालिकाना कारणे जनताने दूषित डोहळू पानी पीवानो वारो आव्यो छे। आ विस्तारनी 1 લાખથી વધુ જનતા દૂષિત પાણીથી પરેશાન થઈ છે। આ વિશે વધુ જાણકારી આપવા માટે સંવાદદાતા કુણાલ બારડ લાઈવ જોડાઈ ગયા છે। જી કુણાલ, ભાવનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, લોકોને દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે, આ મામલે લોકોનું શું કહેવું છે? હા બિલકુલ, જો વાત કરીએ તો ભાવનગરના પાલિતાણામાં નગરપાલિકા ખુદ જ જે દૂષિત પાણી છે તે લોકોને પીવડાવી રહી છે। કેમેરા પર્સન વિજય છે, તે દ્રશ્યો દેખાડશે। આપ જોઈ શકો છો અત્યારે કે આ પ્રકારનું જે પાણી છે તે અત્યારે નગરપાલિકા દ્વારા વિતરણ થઈ રહ્યું છે। 1 લાખ કરતા પણ વસ્તી વધારે છે અને તેનાથી જે લોકો છે તે લોકો હેરાન પરેશાન થવા ચોક્કસથી લાગી રહ્યું છે। આપ જોઈ શકો છો અત્યારે કે જે પ્રમાણે કહી શકાય કે દૂષિત પાણી છે તેનું જે વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો અત્યારે કે પાણી, આ દ્રશ્યો કહી શકાય છે કે પાણી જે છે તે અત્યારે હાલ આ પ્રકારનું જોવા મળી રહ્યું છે। આ આ પાણી અહીંના જે લોકો છે તે ચોક્કસથી પી રહ્યા છે। આપ જોઈ શકો છો એકદમ ગંદુ પાણી છે અને તેના કારણે અહીંથી કહી શકાય કે 1 લાખની વધારાની જે વસ્તી છે ને અહીંના જે લોકો છે તે દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે। છેલ્લા ઘણા સમયથી અહીંના જે લોકો છે તે નગરપાલિકાને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આ રજૂઆતને જાણે કે નગરપાલિકા તંત્ર જે છે તે ગોળીને ચોક્કસથી પી ગયું હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી અહીંયા આગળ બબ્બે ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં પણ દૂષિત પાણી પીવાનો વારો પાલીતાણાની જનતાને આવ્યો છે। આપણી સાથે અહીંયા સ્થાનિક મહિલાઓ છે, એમની સાથે સંવાદ કરીશું, શું એમનું કહેવું છે। શું નામ તમારું? મુમતાઝબેન મકવાણા। મુમતાઝબેન, કેવું પાણી આવે છે? બહુ ખરાબ પાણી આવે છે અને ગંદુ આવે છે, આમનામ કેટલા સમયથી આવે છે અને 1 લાખ ઉપર વસ્તી છે, ડબલ ડબલ ફિલ્ટર છે પણ આપણને ઉપયોગ નથી કરાવવા દેતા। ચોક્કસથી બબ્બે ફિલ્ટર પ્લાન્ટ છે, પરંતુ પાણી જે છે તે ગંદુ, એટલે કે કહી શકાય કે ડોહળા પાણીનું જે વિતરણ છે તે થઈ રહ્યું છે। અન્ય મહિલા છે, એમની સાથે વાત કરશું, શું નામ? આજુબેન। આજુબેન, કેવું પાણી આવે છે? હાવ ગંદુ આવે છે, આમાં માંદા પડી જાય, શરદી ઉધરસ થઈ જાય, કપડાને ડોળ કાઢી તો કેવી ગંદી વાસ આવે, તો પછી આ રીતનું પાણી કેમ પીવું? ચોક્કસથી જે પ્રમાણે મહિલાઓ છે તેની જે વેદના છે તે ચોક્કસથી સામે આવી રહી છે। અન્ય એક મહિલા છે, હું આપને પૂછવા માંગીશ જે પ્રમાણે પાણી છે તેનું કેવું વિતરણ થઈ રહ્યું છે અને શું નામ તમારું? મારું નામ મીનાબેન બારડ છે અને પાણી બહુ ગંદુ આવે છે અને ડોળું પાણી આવે છે, બબે ફિલ્ટર હોવાથી છતાં પાણી આવું આવે છે, અમારા બાળકો માંદા પડે છે, ઝાડા ઉલટી છે, તાવ છે, અમારા ઘરે 1-1 ખાટલો છે અને પતરીના તે રોગો પણ છે અમારે બધાને, આવું પાણી અમારે પીવું કેમ? અમારે પીવાથી છોકરા બધા માંદા પડે છે, આ કારણે અમે કેમ પાણી પીવું? ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે આ ગંદા પાણીનો જે વિતરણ થઈ રહ્યું છે અને તેના કારણે અહીંના જે લોકો છે તે ચોક્કસથી હેરાન થઈ ચૂક્યા છે। નગરપાલિકા તંત્રને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ જાણે કે નગરપાલિકા તંત્રનું પેટનું પાણી ના હાલતું હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। સ્થાનિક નેતાઓ, જાણે કે અનેક વખત સ્થાનિક નેતાઓને પણ અહીંના જે લોકો છે તે રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ ગંદા પાણીનું જે વિતરણ છે તે હજુ સુધી બંધ નથી થયું। જી